હેલો ફ્રેન્ડ્સ હું ફરાન ગાઝી આપનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આપ અમારા વિડીયો જોવો છો એ અમારા માટે ગર્વની વાત છે ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ બાદ કે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કઈ રીતે કરવી અને એની છ મહિને ગણતરી થાય તો વ્યાજમાં શું ફરક પડે એના અમુક દાખલાની ઘણી રિક્વાયરમેન્ટ અમને મળી કમેન્ટ્સ દ્વારા તો એના માટે થઈને આજે અમે આ વિડિયો લઈને આવ્યા છીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ બે વર્ષનું કે ત્રણ વર્ષનું પૂછાય તો કઈ રીતે ગણતરી કરવી અથવા તો એક વર્ષનું પૂછાય એની અંદર દર છ મહિને વ્યાજની ગણતરી થતી હોય તો ગણતરી કઈ રીતે કરવી સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ જો એક વર્ષનું પૂછવામાં આવે સામાન્ય કિસ્સામાં તો બેય સમાન હોય કારણ કે પહેલાં વર્ષે ખાલી વ્યાજ જ મળે બરાબર બીજા વર્ષથી વ્યાજનું વ્યાજ મળે કે જે ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય હવે સવાલ આ પ્રકારનો હશે કે રૂપિયા દસ હજારનું દસ ટકા લેખે ત્રણ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય હવે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે જ્યારે બે વર્ષ માટે વ્યાજ પૂછવાનું આવે અથવા તો બે વર્ષ માટે અથવા તો બે વખત વ્યાજની ગણતરી થાય ત્યારે ટુ વન ત્રણ વખત ગણતરી થાય તો થ્રી થ્રી વન બરાબર છે તો અહીંયા ત્રણ વર્ષ માટે એટલે કે ત્રણ વખત ગણતરી થશે સૌથી પહેલાં રકમ શું આપી છે લખી દો દસ હજાર એના કેટલા ટકા છે એ લખી દો દસ ટકા હવે મિત્રો કોઈ પણ રકમ આપી હોય એના દસ ટકા એટલે એના એક આંકડા પહેલા પોઈન્ટ એટલે કે અહીંયા દસ હજાર છે એના એક આંકડા પેલા પોઈન્ટ તમે લો એટલે બાકીની રકમ મળે એક હજાર તો કોઈપણ રકમના દસ ટકા એટલે એનો છેલ્લો ડિજિટ છે એની પહેલાં તમે પોઈન્ટ મૂકી દો એટલે કે એક હજાર બરાબર છે એટલે કે દસ હજારના દસ ટકા એક હજાર હવે મિત્રો આ એક હજારના પણ દસ ટકા લખો કેટલા થાય સો હવે મિત્રો આ સોના પણ દસ ટકા લખો કેટલા થાય દસ હવે મિત્રો ટ્રીક યાદ કરો થ્રી થ્રી વન થ્રી થ્રી છે એ શું છે તો કે દરેકની સાથે ગુણાકાર છે થ્રી થ્રી વન એટલે અહીંયા ઇન્ટુ થ્રી ઇન્ટુ થ્રી વન એટલે કે ત્રણ ગુણ્યા હજાર એટલે કે ત્રણ હજાર ત્રણ ગુણ્યા સો ત્રણસો દસ ગુણ્યા એક ત્રણસો દસ ઈ આનો સરવાળો આવે એટલે કે જો દસ હજારનું દસ ટકા લે કે ત્રણ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછાય તો ત્રણ વર્ષનું ચક્રવૃદ્ધિ થાય વ્યાજ થાય ત્રણ હજાર ત્રણસો ને દસ અને અથવા તો જો એની વ્યાજ મુદ્દલ પૂછાય વ્યાજ મુદ્દલ એટલે કે તમારી મુદ્દલ રકમ વધતા એનું જે વ્યાજ થતું હોય એ મુદ્દલ રકમ અહીંયા છે દસ હજાર વધતા એનું વ્યાજ થાય છે ત્રણ હજાર ત્રણસો દસ એટલે કે તેર હજાર ત્રણસો દસ આનો જવાબ આવે એને રાશિ પણ કહી શકાય બરાબર તમારી રાશિ જે જમા થઈ છે હવે મિત્રો ઝડપથી આપણે આ પ્રકારનો બીજો એક્ઝામ્પલ ગણી લઈએ અને આપણી મેથડને ફરી વખત પ્રેક્ટિસ કરી લઈએ રૂપિયા અઢાર હજારનું દસ ટકા લેખે ત્રણ વર્ષ અઢાર હજાર એના દસ ટકા કીધા છે મેં કીધું એમ દસ ટકા કોઈપણ રકમના દસ ટકા એટલે એના એક આંકડા પહેલાં પોઈન્ટ એક આંકડા પહેલાં પોઈન્ટ લો એટલે અઢારસો થાય અઢારસો હવે આના દસ ટકા એકસો એંસી એના પણ દસ ટકા એટલે અઢાર આપણી મેથડ યાદ કરો ત્રણ વર્ષ માટે થ્રી થ્રી વન અહીંયા ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક એટલે કે અઢાર તેરી ચોપન ચોપનસો અઢાર તેરી ચોપન એટલે કે પાંચસો ચાલીસ અઢાર એકા અઢાર એટલે કે અઢાર આનો સરવાળો કરીએ આઠ ચાર ને એક પાંચ પાંચને ચાર નવ પાંચ એટલે કે અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ ત્રણ વર્ષના અંતે થશે પાંચ હજાર નવસો અઠ્ઠાવન હવે મિત્રો પહેલાં આપણે ત્રણ વર્ષનું શીખી ગયા હવે બે વર્ષનું જો પૂછાય તો આપણને આવડે જ કઈ રીતે રૂપિયા પંદર હજારનું બાર ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય એ આપણને પૂછવામાં આવે છે હવે અહીંયા રૂપિયા પંદર હજારના બાર ટકા પહેલાં તો કઈ રીતે શોધવા બેઝિક મેથડ તો આપણને આવડે જ છે કે પંદર હજાર એના ટકા કીધા હોય એટલે ગુણ્યા જે ટકા કીધા હોય એ છેદમાં સો આ બે મીંડા જશે બે મીંડા જશે પંદર ગુણ્યા બાર એકસો એંસી અને આ એક મીંડું એટલે કે અઢારસો બરાબર તો અઢારસો હવે આના બાર ટકા કઈ રીતે ગોધશું અઢારસોના બાર ટકા એ જ રીતે આપણે શોધીએ અઢારસો ગુણ્યા બાર છેદમાં સો બે મિન્ડા ગયા આ બે મીંડા ગયા અઢાર ગુણ્યા બાર એટલે કે એકસો અને છત્રીસ બસો સોળ તો આના બાર ટકા થશે બસો સોળ હવે યાદ કરો આપણે ત્રણ વર્ષ માટે મેં કીધું હતું થ્રી થ્રી વન અને જો બે વર્ષ માટે હોય તો સિમ્પલ ટુ વન તો અહીંયા ગુણાકાર થશે ટુ અહીંયા થશે વન અઢારસો ગુણ્યા બે એટલે કે છત્રીસો બસો સોળ ગુણ્યા એક એટલે કે બસો સોળ બરાબર છ એક છ બે આઠ અને ત્રણ એટલે કે પંદર હજારનું બાર ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ જો અહીંયા પૂછવામાં આવે તો એ થાય ત્રણ હજાર આઠસો સોળ અને મિત્રો એક વસ્તુ નોંધવા જેવી છે કે જે આપણને પહેલી લાઈનમાં જે હંમેશા જવાબ મળશે એ હંમેશા સાદું વ્યાજ હશે એટલે અહીંયા આ સાદું વ્યાજ છે અને પહેલાંના દાખલામાં જોઈએ તો અઢારસો તેરી ચોપનસો આ સાદું વ્યાજ છે એની પહેલાંના દાખલામાં જોઈએ તો એક હજાર ગુણ્યા ત્રણ પણ સાદું વ્યાજ છે બરાબર એનો મતલબ એમ કે બાકીનું જે વધે છે એ સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત છે બરાબર આ માહિતી જો આપણને ખબર હોય તો અવલોકન કરવામાં આપણને સરળતા રહે તો મિત્રો આ તો વાત થઈ ચક્રવૃદ્ધિ વ્યાજની બે વર્ષ અને ત્રણ વર્ષ માટે એ ઘણી વખત પરીક્ષામાં એવા દાખલા પૂછાયેલા છે કે એમાં ચક્રવૃદ્ધિ વ્યાજ એક વર્ષનું જ શોધવાનું હોય પણ એમાં વ્યાજની ગણતરી દર છ મહિને થતી હોય તો એ પ્રકારના દાખલાની અંદર શું સ્ટેપ લેવા અને કઈ રીતે ઝડપથી દાખલો ગણો એ પણ આપણે આજે સમજી લઈએ બરાબર અહીંયા જે રકમ લખેલી છે એ બે હજાર સોળના રિવન્યુ તલાટીના પેપરમાં પૂછાયેલી રકમ છે રકમ આવી હતી રૂપિયા દસ હજારનું બાર ટકા લેખે એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય એની અંદર રકમ પૂછી હતી એટલે કે વ્યાજ મુદ્દલ પૂછવામાં આવ્યું હતું અહીંયા આપણે સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ ખાલી પૂછ્યું છે બરાબર ત્યાં નોંધ હતી કે વ્યાજની ગણતરી દર છ મહિને કરવી હવે વ્યાજની ગણતરી દર છ મહિને થાય તો શું ફેર પડે તો તમારે મિત્રો ખાલી એટલું યાદ રાખવાનું છે કે વ્યાજની ગણતરી બે છ મહિને થાય એટલે કે એક વર્ષની અંદર ગણતરી કેટલી વાર થાય દર છ મહિને એટલે કે કુલ બે વખત ગણતરી થાય એટલે આપણે અહીંયા બે વર્ષવાળો નિયમ લાગુ પડશે ટુ વન બીજી એક વસ્તુ વ્યાજની ગણતરી છ મહિને કરવામાં આવે હવે એક વર્ષનું વ્યાજ બાર ટકા છે તો મિત્રો છ મહિનાનું વ્યાજ એટલે કે અડધા વર્ષનું વ્યાજ કેટલું થવું જોઈએ તો કે બાર ટકા હોય તો એનું અડધું થાય એટલે કે છ ટકા મિત્રો દાખલો સરળ છે રૂપિયા દસ હજાર હવે એના આપણે બાર ટકા લઈએ પણ આપણે છ મહિને ગણતરી કરવાની છે એટલે કે છ ટકા વ્યાજ લેશું દસ હજારના છ ટકા લઈએ તો તમે ગણતરી કરશો તો છસ્સો આવશે છસોના પણ જો છ ટકા લઈએ તો છત્રીસ આવશે બરાબર છસોના છ ટકા છત્રીસ જો નોફા આવે તો આ રીતે ગણતરી કરી શકો છ છસો ગુણ્યા છ ટકા એટલે છના છેદમાં સો આ બે મિંડા ઉડી જશે છાંયે છાંય છત્રીસ બરાબર એટલે કે અહીંયા છસો મળે છે અને એના છ ટકા છત્રીસ મળે છે આપણે સૌ જાણીએ છીએ કે ગણતરી જો બે વખત કરવાની હોય તો આપણી મેથડ છે ટુ વન ત્રણ વખત કરવાની હોય તો થ્રી થ્રી વન એટલે કે અહીંયા ટુ અહીંયા વન છસો દુ બારસો છત્રીસ એકા છત્રીસ એટલે કે કુલ વ્યાજ તમને મળશે બારસો છત્રીસ રૂપિયા હવે રેવન્યુ તલાટીમાં જ્યારે આ રકમ પૂછાણી ત્યારે એમાં રાસ પૂછી હતી રાસ એટલે કે રાશ એટલે કે વ્યાજ મુદ્દલ કેટલું થાય તો એ દસ હજાર વત્તા ને છત્રીસ એટલે કે અગિયાર હજાર બસો છત્રીસ થાય બરાબર હજી મિત્રો એક રકમ છે આ પ્રકારની ગણી અને આપણે પ્રેક્ટિસ કરી લઈએ બરાબર રકમ આવી છે રૂપિયા પચીસ હજારનું વીસ ટકા લેખે એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય વ્યાજની ગણતરી છ મહિને થાય છે હવે ટોટલ એક વર્ષનું જે વ્યાજ છે એ વીસ ટકા લેખે ગણવામાં આવે છે વીસ ટકા લેખે ગણવામાં આવે છે એનો મતલબ એ મિત્રો કે છ મહિનાનું છે એનું અડધું થઈ જાય એટલે કે દસ ટકા તો પચીસ હજાર એના દસ ટકા લઈએ તો પચીસસો ના પણ દસ ટકા લઈએ તો બસો પચાસ સૌ જાણીએ છીએ આપણે કે બે વરખ બે વખત ગણતરી કરવી હોય ટુ વન પચીસસો ગુણ્યા બે એટલે પાંચ હજાર બસો પચાસ ગુણ્યા એક એટલે બસો પચાસ એટલે કે પાંચ હજાર પચાસ રૂપિયા આનું ચક્રવૃદ્ધિ વ્યાજ થાય તો મિત્રો આ મેથડને તમે ફોલો કરો આ મેથડથી તમે જો દાખલો ગણશો પ્રેક્ટિસ કરશો તો ઝડપથી તમને આનો આન્સર મળી શકે એમ છે ઊંઝવવાની જરૂર નથી પ્રેક્ટિસ કરો મેક્સિમમ તો તમને આ દાખલા છે એ વધુ સરળતાથી તમે ગણી શકશો બરાબર તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે નેક્સ્ટ વિડીયોની અંદર તમને કયો ટોપિક ભણવો છે અથવા તો કયા ટોપિકની અંદર તમને સમસ્યા વધારે થાય છે એ ટોપિક અમને કમેન્ટમાં લખીને મોકલો એના ઉપર અમે વિડીયો બનાવીશું અને તમારી બને તેટલી અમે હેલ્પ કરીશું થેન્ક યુ તમારો આભાર અમારો વિડીયો જોતા રહો અને લાઇક કરતા રહો શેર કરતા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો આપે કરેલી જ હશે ઠીક છે થેન્ક યુ આભાર